ભરૂચમાં રહેતી પરણિતા તેના પતિના આડા સંબંધોની ફરિયાદ કરવા તેના સાસરિયાને ત્યાં જતા નણંદે ઝઘડો કરી તેના માથાના ભાગે કાચનો કપ મારી દેતા સારવાર અર્થે સિવિલમાં દાખલ થઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ તાલુકાના દેત્રાલ ગામના ઈશ્વરભાઈ જયશંકર પંડ્યાની પુત્રી જ્યોતિના લગ્ન 10 વર્ષ પૂર્વે શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ પીપળા ખડકીમાં રહેતા મિતેશ પ્રિતેશભાઈ ભવાની સાથે થયા હતા. લગ્ન સંબંધના ફળ સ્વરૂપે તેમના ઘરમાં 8 વર્ષની પુત્રી ધ્વની પણ છે. દરમિયાન પાછલા કેટલાક સમયથી જ્યોતિના પતિ મિતેશનું મૂળ નેપાળની અને હાલમાં શહેરમાં રહેતી રાધા રાજપૂત સાથે પ્રેમ પ્રકરણ ચાલતા મિતેશને જ્યોતિ સાથે રહેતા તેના મક્તમપુર ખાતેના પ્રીતમ રેસિડેન્સીના ઘરમાં રહેવાનું ઘણું ઓછું કરી દીધું હતું. કોઈક વાર પતિના ઘરે આવતા પત્ની કંઈક પૂછવાનો પ્રયત્ન કરતી તો તેને મારવામાં આવતી હતી. ગતરોજ કોઈ કામ માટે આવેલ પતિને પૂછવા જતા તેણે જ્યોતિ અને પુત્રી ધ્વનિને માર માર્યો હતો. આજે સવારે 6 વાગ્યાના અરસામાં જ્યોતિ તેના પતિ મિતેશની ચાલચગતની ફરિયાદ કરવા માટે સોનેરી મહેલ પીપળા ખડકી ખાતે રહેતા તેના સાસરિયાને ત્યાં પહોંચતા નણંદ દિવ્યાએ જ્યોતિ સાથે ઝઘડો કરી માથામાં ચાના કાચનો કપ મારતા ઈજાઓ થઈ હતી. હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતી જ્યોતિએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને એકચ્યુઅલીમાં મારા મિસ્ટરે બીજા મેરેજ કરી રહ્યા છે. તેનો પણ 3 વર્ષનો છોકરો છે. એનું નામ છે રાધા રાજપૂત. શું બનાવ બન્યો તો કેમ મારી? એકચ્યુઅલીમાં સવારમાં હું મારી બેબીને 6 વાગે લેવા ગઈ તો એ લોકોએ મારી નણંદે મારી સાથે ખરાબ વર્તન કર્યું કે તું અહીંયા કેમ આવી. એ લોકો એકચ્યુઅલીમાં બધા જ જાણે છે કે આવી રીતના એને બીજા મેરેજ કર્યા છે મારા મિસ્ટરને. એનો છોકરો છે. હવે એકચ્યુઅલીમાં એ લોકોને શું છે કે મારાથી એમ લોકોને છોકરાની ઉમીદ હતી, પણ હવે મને ભગવાને એટલે મને મિસ્ટર રાહુલ પગલુભાઈ ને કેટલા વર્ષથી આ ત્રાસ હું બેઠું છું. રોજનો ઝઘડો, રોજની માર લડાઈ, રોજ મારી છોકરીને બી તમે જોઈશો, છોકરીને બી આવી તમારી છે. બસ આ જ રીતે છોકરી છે એ લોકો એમ કહે કે તું છૂટી થઈ જાય. તું એવી રીતે કાં જવું? મારા પપ્પા નથી, મારો ભાઈ નથી, ક્યાં જવાનું? મારે આજે શું બનાવ ભાઈ? આજે હું મારી બેબીને લેવા ગયેલી હતી. મારી બેબીને મારા મિસ્ટર ત્યાં મૂક્યા પેલા હું લેવા ગઈ એટલે મારી નણંદે કાચનો કોપ આવે એ લઈને સીધો મારા માથામાં મારી દીધો કે તું અહીંયા આવી કેમ. તો મારી છોકરીને લેવા ભાઈ મારે નહીં જવા. હું તો જઈને કશું બોલી પણ નથી. બસ મેં તો ઓલરેડી FIR ફરાવેલી છે પણ એનો હજુ કોઈ નિકાલ આવ્યો નથી. 3 મહિના થઈ ગયા. આવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.